ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો આઝાદી વખતે જ અમલી છે. જોકે આજે એક એવી સત્ય ઘટના ઉપરથી પડદો ઉચકાયો છે કે જે જોઈ કદાચ પોલીસ તંત્ર ઉપરથી ભરોસો ઉઠી જાય. સામાન્ય રીતે ગુજરાતના 18,000થી વધારે ગામડાઓમાં વિદેશી તેમજ દેશી દારૂ મળે છે અને પીવાય છે, એ સત્ય હકીકત હોવા છતાં પોલીસ તંત્ર આ મુદ્દે હરમેશ મૌન સેવે છે. જોકે આ દારૂના પગલે કેટલાક પરિવારો બરબાદ થાય છે, જેનો ખ્યાલ કદાચ સરકારને નહીં હોય, પણ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના સાચોદર ગામના લોકોની પીડા ત્યારે જ સમજી શકાય છે જ્યારે ગામની વાસ્તવિક મુલાકાત લઈ ગ્રાઉન્ડ રિપોર્ટ સમજવામાં આવે છે. આ ગામમાં મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે, તેમજ આસપાસના વિસ્તારમાં લોકો પશુપાલન સાથે જોડાયેલા હોવાને પગલે સવાર સાંજ ખેતરમાં જવું અનિવાર્ય હોય છે. ત્યારે રસ્તા ઉપર ખુલ્લેઆમ દારૂના અડ્ડા અને બુટલેગરોનો ત્રાસ સહન ન થતા સ્થાનિકોએ ધારાસભ્ય અને પોલીસને લેખિતમાં જાણ કરી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દારૂ વેચાય તેમજ પીવાય એમાં અમને કોઈ વાંધો નથી, પરંતુ એનો સમયનો ફેરફાર કરાવવો જોઈએ, જેના પગલે અમારા ઘરની આબરૂ સચવાઈ રહે. અમારા ગામની તેમજ ઘરની બહેન બેટીઓ, પુત્રવધુઓ સહિત મહિલાઓને બુટલેગરો તેમજ દારૂડિયાઓ દ્વારા માનસિક તેમજ શારીરિક હેરાનગતિનો સામનો ન કરવો પડે માટે સમય બદલવા લેખિતમાં રજૂઆત કરી છે. જો કે આ મુદ્દે હજુ કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. સાચોદર ગામે આજની તારીખે પણ ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બનાસકાંઠા જિલ્લામાં આસપાસના તાલુકામાં નબીરાઓ દેશી તેમજ વિદેશી દારૂ પીતા કેમેરામાં કેદ થયા છે. સ્થાનિક ગ્રામજનોની વાત કરવામાં આવે તો મોટાભાગના લોકો આ બધાથી પરેશાન થઈ ચૂક્યા છે. જો કે હરખમેશ રહેવાનું હોવાના પગલે બુટલેગરો અન્ય રીતે કોઈ હેરાનગતિ ન કરે તે માટે છેવટે તેમણે સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાની લેખિતમાં રજૂઆત કરી છે, તેમજ હિંમતનગર પોલીસ વિભાગમાં પણ જાણ કરી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે ગુજરાતમાં કદાચ એવો પહેલો કિસ્સો છે જ્યાં સ્થાનિક ગ્રામજનોએ લેખિતમાં દારૂબંધી માટે નહીં પણ દારૂ વેચવાના સમયના ફેરફાર કરવાના મુદ્દે લેખિતમાં જાણ કરી છે. જો કે સ્થાનિક ગ્રામજનોની આ અસહ્ય પીડાને પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા સંપર્ક કરતા તેમણે એવું નિવેદન આપ્યું કે આ મુદ્દે કોઈ પણ પ્રકારની પોલીસ વિભાગને જાણ કરાઈ નથી, તેમજ મારો સંપર્ક પણ કરાયો નથી. જો કે દારૂબંધી મુદ્દે ગ્રામજનોને કોઈ સમસ્યા હોય તો રાજકારણ કર્યા વિના સંપર્ક કરે, આથી આ મુદ્દાનો નિવેડો આવી શકે તેમ છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં અંગ્રેજી દારૂ, દેશી દારૂ અને લઠ્ઠાગણ જેવા બનાવો બને છે એ કંઈ નવાઈની વાત નથી રહી. કારણ કે ગુજરાતના દારૂના સાથે સાથે જે એનું સંલગ્ન છે એ ગુજરાતની ચૂંટણીઓ છે. સામાન્ય રીતે નાની મોટી ચૂંટણી જીતવી હોય તો મતદારોને દારૂ પીવડાવવામાં આવે, પીવા આપવામાં આવે તો ચૂંટણી જીતાઈ શકાતી હોય છે, આજનો માહોલ છે. પરિણામે એમાંથી અમારું ગામ પણ બાકાત રહેતું નથી. અમારા ગામમાં છળિયામ દેશી દારૂ વેચાય છે, જે બાબતે અગાઉ માનનીય ગૃહમંત્રીશ્રી, પોલીસ વડા અધિકારીઓ, પોલીસ અધિકારીઓને પણ રજૂઆત કરેલી, પરિણામ શૂન્ય આવેલું. પરિણામે મેં ના છૂટકે માનનીય ધારાસભ્યને રજૂઆત કરી કે સાહેબ તમે કહું ગમે તેટલું કરી છૂટી છું, દારૂ બંધ થવાનો નથી, માટે આપ એવું કરો, સૂચના પોલીસને આપો કે જે દારૂ વેચવાનો ટાઈમ 5 વાગ્યાનો છે એના બદલે 7:30 પછી કરે, તો અમારી બેન દીકરીઓ ખેતરમાં જતી આવતી હોય, દૂધ ભરાવવા આવતી બેન દીકરીઓ હોય, તબેલામાં જતા બેન દીકરીઓ હોય તો એમને મુશ્કેલી ઊભી ના થાય. કારણ કે આ દારૂડિયા રસ્તા વચ્ચે દારૂ પીને ઉભાલા હોય, બેન દીકરીઓ જતી હોય, છેડતી કરે તો ભવિષ્યમાં કોઈ હિંસક બનાવ પણ બની શકે. આવું બધું રોકવા માટે આ પગલું ભરવા માટે મેં માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરી છે. હવે જો આ કરો આમ છતાં પણ નહીં થાય તો અમે ગાંધી ચેડા માર્ગે જિલ્લા પોલીસ વડાની કચેરી આગળ અને ધારાસભ્યના ઘર આગળ ધરણો કરીશું. મારું નામ પટેલ નાખાભાઈ દેવચંદભાઈ, સાચોદર. પહેલાં રજૂઆત અમે પ્રફુલભાઈ ગૃહમંત્રી હતા એ વખતે પણ કરેલી, મેં રૂબરૂમ જ કરી હતી, પણ એ વખતે પરિણામ શૂન્ય જ પછી જાડેજ સાહેબ હતા એ વખતે પણ રજૂઆત કરી, પણ પરિણામ બંને વખત શૂન્ય જાય, કોઈ રિઝલ્ટ મળતું નથી. એ દારૂ નહીં, દારૂ ખુલ્લેઆમ વેચાય છે, અહીંથી આવીને પકડી દે પણ પાછા છોડી મૂક્યું છે, કોઈ રિઝલ્ટ નથી. ગ્રામ પોલીસ વાળા આ વખત રજૂઆત કરી હતી એટલે આવ્યા હતા અને પાછા લઈ પણ ગયા અને પાછા છોડીએ મૂક્યા, એમ લોકો કોઈ કાનૂન અપનાવતા નથી. ના એવું કોઈ મારી જોડે તો છે નહીં, પછી હું કહી શકું બરોબર.
એ કોઈ આપણે સાબિત નથી. જયંતિભાઈ દુરાભાઈ પટેલ. હવે ગુજરાતની અંદર દરેક જગ્યાએ દારૂનો ધંધો ચાલતો હોય છે. પોલીસ ખાતું ગમે તે રેડો પાડતી હોય છે, છતાં પણ દારૂનો ધંધો બંધ થતો નથી. પણ અમારા ગામ સાચુદરની અંદર એવું છે કે જાહેર રસ્તા પર ચાદર સાચુદર માર્ગ ઉપર દારૂનો ધંધો ધમધુકાર ચાલે. હવે ત્યાં સાંજના 5 વાગે દારૂનો ધંધો ચાલતો હોવાથી 5 વાગે અમારા ગામની બહેનો છે, દીકરીઓ છે, દૂધની શેરો કાઢવા જાય. આવે બાજુમાં રામદેવપુરા ગામની બહેનો દૂધ આપવા આવે ડેરીમાં, અને ત્યાં પીધેલી હાલતમાં હોય લોકો, અને ત્યાં રસ્તાની અંદર સઠ્ઠા મસ્કરીને જેવું થાય અને ઝઘડાનું રૂપ થાય. એના કરતાં મારું કહેવું એમ છે, આ ધંધો દારૂ બંધ થવાનું જ નથી, પરંતુ સોજે મોડો ટાઈમનો ટાઈમ બદલે આ લોકો, એવું અમારું કહેવું છે. મણીભાઈ, સાચુદરની એક પત્રિકા વોટ્સએપ પર વાયરલ થાય છે, ઇન્ટરનેટ પર પણ વાયરલ થાય છે, પણ મને કહેવાનું એ છે કે એ પોતે અરજદાર ક્યારે મને મળ્યા નહીં, એઝ અ SP સાબરકાંઠા એ મને મળ્યા નહીં, ના મારા DSPને મળ્યા છે, ના મારા પોલીસ અધિકારી છે એમને મળ્યા છે. એમની રજૂઆત હોય તો એ મને કહી શકે છે, અને કોને પણ રજૂઆત હોય સાબરકાંઠા મને ફોન, મારો ફોન નંબર છે એના પર ફોન કરી શકે છે, મને રૂબરૂ મળી શકે છે. મારી એટલી જ વિનંતી છે કે એને પોલિટિકલ રંગ ના આપતા જે સાચી હકીકત છે એ મને જણાવો, અને પોલીસ ડિપાર્ટમેન્ટ એ દારૂબંધીના અમલ માટે કાયમ તત્પર છે અને કાયદાના અમલ માટે કાયમ તત્પર છે, અને જે પણ કાર્યવાહી અનૈતિક કાર્યવાહી થશે એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે આટલી સરસ રજૂઆત બાદ પણ સાચુદર ગામના સ્થાનિકોને દારૂ તેમજ દારૂડિયાઓથી ક્યારે છુટકારો મળશે તો સમય જ બતાવશે. પરંતુ ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી નાખતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, તો સામે પક્ષે પોલીસ વિભાગ હજુ પણ આ મુદ્દે કોઈ પણ પ્રકારની જાણ ના થઈ હોવાની વાતો કરતું નજરે પડે છે. એક તરફ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા લેખિતમાં રજૂઆત કરાયા બાદ દૈનિક પત્રોમાં છપાયા હોવા છતાં જિલ્લા પોલીસ વડાની જાણ ન હોય એ પણ કૌતુકની વાત છે. જો કે દારૂબંધી કરતા દારૂ વેચવાના સમયમાં ફેરફાર કરવાની વાત જ અચરજ પમાડે તેવી છે, ત્યારે અચરજમાંથી સ્થાનિકોને ક્યારે ન્યાય મળશે તે એક મહત્વનો પ્રશ્ન છે. દીપકસિંહ રાઠોડનો રિપોર્ટ, સાબરકાંઠા.